વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર 15 નંબર માર્ચ 2016 નો 15 નંબરનો દાખલો સોલ્વ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 16 અને 17 કે જેમાં પ્રમેય અને રચના હોય છે, તો તે માટે વિડીયોઝ નથી બનાવવામાં આવતા, કારણ કે યુટ્યુબ પર રચના ચેપ્ટર મૂકવામાં જ આવ્યું છે. તો રચના ચેપ્ટરની અંદર બધી જ રચનાઓ છે, તેમાંથી જે એક રચના પેપરની અંદર હોય છે તે રચના તમે તેમાંથી શોધીને કરી શકો છો. અને પ્રમેયનું પણ એક અલગથી જ પ્લેલિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં બધા પ્રમેય અપલોડ કરવામાં આવ્યા છે. તો આ આપણે માર્ચ 2016ના પેપરનો છેલ્લો દાખલો કહી શકીએ. એક ચોરસ ખેતરની બાજુઓની લંબાઈ 20 મીટર છે, એટલે કે ચોરસ ખેતર છે જેની બાજુઓની લંબાઈ 20 મીટર છે, એટલે કે બધી જ બાજુ 20, રાઈટ? પી એસ, એસ આર, આર ક્યુ, ક્યુપી, બધું જ 20. 7 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે. તો આ જે દોરડું છે, પી યુ જે છે તે દોરડું છે, અને જેની લેન્થ એટલે કે લંબાઈ છે 7 સેન્ટીમીટર. તો તેને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે આ બીજો જે કેસ છે આ દાખલાનો, તે આપણે પછી જોઈશું. પહેલાં આપણે શોધો, એટલે કે અહીંયા સુધી જો 7 મીટર લાંબુ દોરડું બાંધવામાં આવે તો કેટલો એને એરિયા, ક્ષેત્રફળ ચરવા મળશે તે શોધીએ છીએ. તો તમે જોઈ શકો છો, આટલો જે ભાગ છે પી ટી યુ એ વૃતાંશ શેપ છે, વૃતાંશ આકારમાં છે, રાઈટ? એટલે આપણે શોધીશું વૃતાંશનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, પી ટી યુ વૃતાંશનું ક્ષેત્રફળ, અહીં વિદ્યાર્થી મિત્રો પાઈની કિંમત 22 ના છેદમાં 7, કારણ કે કંઈ જ કહેવામાં નથી આવ્યું. આરની કિંમત 7, થેટા 90, કારણ કે તમે ધોરણ 9ની અંદર ક્વોડ્રિલેટરલ એટલે કે ચતુષ્કોણ ચેપ્ટર ભણી ચૂક્યા છો, એમાં ખબર છે કે ચોરસની અંદર ચારે ખૂણા કાટખૂણો હોય, ને આ ચોરસ ખેતર છે એટલે થીટા 90. સો અહીંયા પાઈની વેલ્યુ લખી દીધી, આર 2 વખત 77, થેટા 90, ધીસ ઇઝ 360. આ સૂત્રમાંથી જ આવ્યું. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, આ 7, આ 7 કેન્સલ આઉટ, રાઈટ? 90 ફોરઝા 36, 0 0 કેન્સલ, 9 ફોરઝા 36, એ રીતે બી ચાલશે. તો આપણી પાસે વધ્યું 22 × 7/4, 154/4, દેટ ઇઝ 38.5 મીટર સ્ક્વેર. હવે દોરડાની લંબાઈ વિદ્યાર્થી મિત્રો બમણી કરવામાં આવે છે. દોરડાની લંબાઈ બમણી કરવામાં આવે તો બધું જ સેમ, રેડિયસ વધી જશે, 14 થઈ જશે, થેટા તો 90 જ રહેશે. ફરીથી સૂત્ર લગાવીએ છીએ, પાઈની કિંમત 22 ના છેદમાં 7, આર 14 14, થેટા 90. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો, 7 2 ઝા 14, રાઈટ? એન્ડ 90 ફોર ઝા 360, એટલે ઉપર શું વધ્યું, 22 2 એન્ડ 14, નીચે 4. સો 616/4, 154 મીટર સ્ક્વેર. હવે પહેલાં કરતાં કેટલો એરિયા, કેટલું ક્ષેત્રફળ વધારે મળ્યું, તો આપણે બંનેનો તફાવત લઈશું. 154 માઇનસ 38.5, 115.5 મીટર સ્ક્વેર એરિયા વધારે ચરવા માટે તે ગાયને મળ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2016નું જે પેપર છે તે પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર 2 શરૂ કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. ફીડબેક અને સજેશન્સ આવકાર્ય છે. થેન્ક યુ સો મચ.